કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. હાલમાં ભરતસિંહને 30% ઓક્સિજન વેન્ટિલેટરથી આપવામાં આવી રહ્યો છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ ભરતસિંહ સોલંકીની ફેફસાની સારવાર ચાલી રહી છે. જો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભરતસિંહ સોલંકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા લાંબા સમયથી તેઓ સારવાર લઈ રહ્યા છે, જોકે હાલ તેમની તબિયતમાં સુધારો પણ જોવા મળ્યો છે. વધુ જાણકારી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, ઘણા લાંબા સમયથી ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી છે, હાલ એમની સ્થિતિ કેવી છે? છેલ્લા 34 દિવસથી ભરતસિંહ સોલંકી હોસ્પિટલાઇઝ છે. થોડા દિવસ પહેલા એમનો કોરોનાનો જે રિપોર્ટ છે એ નેગેટિવ આવી ચુક્યો છે, પરંતુ કોરોનાના કારણે એમના શરીરની અંદર અન્ય ડેમેજ થયા હતા, જેમાં ફેફસાની પણ એમની જે સારવાર છે એ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. આ સિવાય તેઓ હજુ પણ વેન્ટિલેટર છે, પરંતુ સારી વાત એ છે કે હવે જ્યાં 100% ઓક્સિજન એમને આપવામાં આવી રહ્યો હતો ત્યાં હવે એમને જે ઓક્સિજન છે એ માત્ર 30% જ આપવામાં આવી રહ્યો છે, અને સાથે જ વેન્ટિલેટર પરથી પણ એમને ઉતારવાની જે પ્રક્રિયા છે એ પણ ડોક્ટર દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. આ સિવાય અન્ય રિપોર્ટ પણ એમના કરવામાં આવ્યા હતા, એ તમામ રિપોર્ટ જે છે એ સામાન્ય આવી રહ્યા છે. એટલે કે આગામી દિવસોની અંદર ભરતસિંહને વેન્ટિલેટર પરથી પણ ઉતારી દેવામાં આવશે અને ત્યારબાદ રજા પણ આપવામાં આવી શકે છે. જી નરેન્દ્ર, જાણકારી માટે આપનો આભાર. તો